નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ધોરણ 9ના ગુજરાતી વિષયના મૂળ પેપર સમજવાના છે. આપણી આ ચેનલ પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેના બધા વિડીયો મૂકવામાં આવે છે, જેમ કે એમપીના વિડીયોઝ, બ્લુ પ્રિન્ટના વિડીયોઝ વગેરે. તે બધા લિંક નીચે મળી જશે, તમે બધા વિડીયો જોતી જોઈ શકો છો. આ ઉપરાંત તમને આવી પ્રશ્ન આવે લાઇક જરૂરથી કરજો અને વિડીયોને શેર જરૂરથી કરી દેજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયોનો લાભ મેળવી શકે. આ ઉપરાંત આપણા વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પેજ વગેરે ફોલો કરવાની લિંક નીચે મળી જશે, તમે બધા ફોલો કરી શકો છો. ત્યાં તમે નવી નવી માહિતી થવા તમને મળતી રહેશે, જેથી તમે એક પણ વિડીયો આપણી મિસ ના કરો. તો ચાલો આજના વિડીયો પર શરૂઆત કરીએ. વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી ધોરણ 9ના ગુજરાતી વિષયના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. વિભાગ એ તમારા છે, ગદ્ય વિભાગ હોય છે. અહીંયા સૂચના આપી તમને, અહીંયા નીચેના ઝોડકા યોગ્ય જોડીને ફરીથી લખો. તમને છે કુલ બે અંદર ઝોડકા પૂછ્યા છે, બે ગુણની અંદર. અહીંયા વિભાગ અ અને બને જોડવાના છે. સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે અહીંયા કુદરતી, તો તેમાં આવશે સાચો જવાબ તમારો આવશે બ, એટલે કે લલિત નિબંધ. ત્યાર પછી સખી માર્કંડી, તેમાં આવશે તમારે સી, એટલે કે હાસ્ય નિબંધ. ત્યારબાદ છે વાડી પરના બાલા, તેમાં આવશે તમારે ડી, લાભશંકર ઠાકર. ત્યારબાદ છાલ છોતરા અને ગોટલા, તેમાં આવશે તમારે આવશે એ, એટલે કાકા કાલેલકર. આ જવાબ અહીંયા આવશે અમારા પહેલામાં બી, બીજામાં સી, ત્રીજામાં ડી અને ચોથામાં એ. આમાં જવાબ છે એ લખવાના રહેશે. આગળ જોઈએ આપણે, ત્યાર પછી આપણું તમને અહીંયા સૂચના આપેલી છે બ, નીચેના એક પ્રશ્નનો એક વાક્ય ઉત્તર આપવાના છે. અહીંયા તમને કુલ છે ચાર ગુણ પૂછાવાના છે. પહેલો પ્રશ્ન આપેલો છે અહીંયા, આ તમારી પડખેના દીપડા ન જ જાડે તોય ઘણું, આ વિધાન કોણ બોલે છે? તો જવાબમાં આવશે આ વિધાન ગોપાળ બાપા બોલે છે. કોણ બોલે છે? ગોપાળ બાપા બોલે છે. ત્યાર પછી બીજો સવાલ છે, જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે? તો જવાબમાં આવશે જંતુ જગતના દર્શન માટે રાતનો શાંત નીરવ સમય વધારે યોગ્ય છે. કયો? રાતનો શાંત નીરવ સમય. ત્યારબાદ ન્યૂયોર્કની ભોયગાંડીમાં કોણે સ્ત્રી દાક્ષિણ્ય દાખવ્યું હતું? તો જવાબમાં આવશે અહીંયા ન્યૂયોર્કની ભોયગાંડીમાં આંધળા જુવાને સ્ત્રી દાક્ષિણ્ય દાખવ્યું હતું. ત્યારબાદ છે અરુણિમાએ કયો સંકલ્પ કર્યો હતો? જવાબ આવશે અરુણિમાએ પર્વતારોહણ કરવાનો સંકલ્પ કર્યો. કયો સંકલ્પ? પર્વતારોહણ કરવાનો સંકલ્પ અરુણિમાએ કર્યો હતો. આમ તમારે છે ચાર એક વાક્યના પ્રશ્ન જવાબ પૂછવાના છે. ત્યારબાદ આગળ વધીએ આપણે, ક, નીચેના પ્રશ્ન ટૂંકા ઉત્તર આપવાના છે. અહીંયા તમને કુલ જે છ ગુણ અંદર પૂછાવાના છે. પેલો સવાલ છે, ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખેલું હતું? તો જવાબમાં આવશે ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું. આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું, ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો હતો. આ ચોરી કર્યા પછી ગાંધીજીએ પશ્ચાતાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી. કેવી નિખાલસ કબૂલાત? તમને છે આપ પૂછી શકે છે એક વાક્યમાં નિખાલસ કબૂલાત કરી હતી. બીજો સવાલ આપણો છે અહીંયા, ડૉક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી? તો જોબમાં લખી શકીએ, અરુણિમાનું ઓપરેશન કરીને પગ કાપવો પડે તેમ હતો, પરંતુ હોસ્પિટલમાં લોહીની કે એનેસ્થેસિયા શું આપેલું છે? એનેસ્થેસિયાની સગવડ ન હતી. આથી નર્સે અને ડૉક્ટરને જાણ કરી, સરજી મારો પગ કપાયો, હું આખી રાત રેલવે ટ્રેક પર પડી રહી, બે ભયંકર વેદના સહન કરી, તો હવે મારો પગ કપાશે ને કાપશો ને, હું વેદના સહન કરી લઈશ. આવી અગવડતા જોઈને ડૉક્ટર અને નર્સમાં માનવતા જાગી. આ જવાબ છે લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીજો, દેવાંશીએ બાબુને વિદાય આપતા સી શિખામણ આપી? તો જવાબમાં આવશે દેવાંશીએ બાબુને વિદાય આપતા એ શિખામણ આપી કે તું પુણ્ય કરજે પણ કરવા ખાતર નહીં, એનો વિચાર પણ નહીં કરતા, એ પુણ્ય આપોઆપ જ થવું જોઈએ, કુદરતી. ત્રીજો પ્રશ્ન આપ્યો છે અહીંયા, પ્રશ્ન નંબર ત્રીજો, નાનજીભાઈ મહેતાના જીવનના પંચશીલ સિદ્ધાંતો જણાવો. તેનો જવાબ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી આપણે આગળ વધીને પેલા માહિતી આપી દઉં કે તમે આપણી જોડે નવા આવેલા હોય, તમને ખ્યાલ ન હોય કે આપણે સોશિયલ મીડિયા જોકે ઇન્સ્ટાગ્રામ પેજ, વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ ચેનલ અને ફેસબુક પેજ, તે બધા સોશિયલ મીડિયા છે. તમે જોડાયા ન હોય તો જોઈન થઈ જજો, કે આપણે નવી અપડેટ્સ મૂકતા હોય છે, ખાસ તમને છે ત્યાં દરેક માહિતી તમને મળતી રહેશે. કોઈ પણ અપડેટ્સ આવે, કોઈ આપણે વિડીયો મૂકીએ, તેની માહિતી આપણે છે ત્યાં લિંક શેર કરતા હોઈએ છીએ. મારે તમે જોઈન ના કરી કહી લેજો. તમને જે ક્યુઆર કોડ આપેલા છે, તમે આને સ્કેન કરીને જોઈન કરી શકો છો, અથવા આને લિંક તમને જે મળી જશે, બધા પેજની લિંક તમે છે ત્યાં જોઈન કરી શકો છો. ખાસ
ધોરણ 9 છે વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે, તો તરતમાં છે જોઈન થઈ શકો, જો ત્યાં તમે છે નવી અપડેટ્સ તમને મળતી રહેશે. આ ઉપરાંત ધોરણ 9 છે વોટ્સએપ બેઠા માટેના ઓડિયો ઉપયોગી જે વિડીયોઝ છે તેની લિંક તમને મળી જશે અંદર, તમે છે બધા જોઈ શકો છો. ખાસ તમને છે બધા વિડીયો હેલ્પફુલ થવાના છે, તો માટે તમે છે ધોરણ 9 અન્ય ઉપયોગી જે વિડીયો છે તેવરથી તમે મેળવી લેજો. તો હવે આપણે છે આગળ વધીએ. 10 સૂચના આપણે છે અહીંયા, 10 નીચેના પ્રશ્નો સવિસ્તાર ઉત્તર આપવાના છે. તમને જે કુલ 8 અંદર આ પૂછાવાના છે. તો પહેલો સર આપણો છે અહીંયા, મમતામયી મા તરીકે અમૃત કાકીનું પાત્ર નિરૂપણ કરવાનું છે અહીંયા. તો જવાબ તમે છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, અથવા વાંચી પણ તમે વિડીયોને બોસ કે તે વાંચી પણ શકો છો. ત્યાર પછી બીજો સવાલ આપેલો છે અહીંયા, તમને છે 2 પ્રશ્ન પૂછાવાના છે. સોંડાની મહેમાન ગતિનું વર્ણન કરો તેનો જવાબ છે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી 3 પ્રશ્ન આપેલો છે અહીંયા, તમને છે 2 પ્રશ્ન પૂછાશે એમાંથી છે એકમાં તમને ઓપ્શન આપેલો હશે. ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવતા હતા અહીંયા આવશે. ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવતા હતા, તો જવાબમાં શું લખશે આપણે, ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો ખાસ કરીને મોડી રાત સુધી એમના અવાજ સંભળાય છે. ખાસ કરીને યુવાનો ચોપાટ રમતા હોય છે, રાત્રે ધૂન ભજનો થાય છે, ઠાકોરજીને નૈવેદ્યની થાળી ધરવામાં આવે છે, દાંડિયા રાસની નવ રમઝટ બોલાવીને લોકો સમૂહ આનંદ મેળવતા હોય છે. આમાંનો જવાબ તમે ચાટલો લખી શકો છો. આગળ ત્યાર પછી આપણે વિભાગ બી ની વાત કરીએ. સૂચના આપેલી છે ખાસ વિભાગ બી તમારે છે પદ્ય વિભાગ હોય છે, એવા તમારે છે કાવ્યના પ્રશ્નો આવે છે. સૂચના આપેલી છે અહીંયા, અ નીચેના પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપવાના છે. કુલ તમને 4 અંદર આ પૂછાય છે. પેલો સવાલ આપેલો છે અહીંયા, અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું તખલ્લુસ જણાવો. તખલ્લુસ એટલે કે ઉપનામ જણાવો. તો જવાબમાં આવશે અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું તખલ્લુસ ઘાયલ છે, અમૃતલાલ ઘાયલ. ત્યારબાદ બીજો સવાલ છે, પછી સામળિયોજી બોલ્યા કાવ્યનો પ્રકાર જણાવો. જવાબમાં આવશે આખ્યાન ખંડ. આના જે લેખક તમારે છે પ્રેમાનંદ. ત્યારબાદ હાઈકુ કયા દેશનો સાહિત્ય પ્રકાર છે. જવાબમાં આવશે હાઈકુ જાપાન દેશનો સાહિત્ય પ્રકાર છે. ત્યારબાદ નરસિંહ મહેતાની કર્મભૂમિ શું હતી. તો જવાબમાં આવશે જૂનાગઢ. શું હતું? નરસિંહ મહેતાની કર્મભૂમિ જૂનાગઢ હતી. ત્યારબાદ આગળ વધીએ, કાર્યપૂર્તિ પૂર્ણ કરવાની છે. આમાં 2 ગુણ મારે છે, 2 ગુણ છે. મારા સપનામાં આવ્યા હરી, મારા સપનામાં આવ્યા હરી, અહીંયા આવશે આવ્યા હરી. મને બોલાવી ઝુલાવી વહાલી કરી, સામે મરકત મરકત ઉભા, મારા મનની દુવારી કાના શુભા. આ તમને છે 2 ગુણની અંદર પૂછાવવાનું છે, માટે જરૂરથી આ તૈયાર કરી લેજો. અને આપણે છે આના આઈપી આપેલા છે ગુજરાતી વિષયના, તે લિંક તમને મળી જશે, તમે આઈપી નોટ જોઈ જોઈ લેજો. અને ખાસ આપણે જે બરાબર છે આના વ્યાકરણ માટેના વિડીયોઝ આવવાના છે, માટે તમે તે જરૂરથી જોજો, તો જેથી તમારું છે વ્યાકરણ પણ થઈ જાય. ત્યાં બધા જવાબ આપેલું છે અહીંયા, ટૂંકમાં વધારે આપવાના છે. આનામાં કુલ 6 ગુણ છે. પેલો પ્રશ્ન આપેલો છે, આગને કોણ ઠારી શકે છે. તો જવાબમાં આવશે કવિ કહે છે કે જે વ્યક્તિ સમજવું હોય, ભીષણ પરિસ્થિતિમાં પણ સામી છાતીએ લડે તેવો હોય અને ગમે તેવી સ્થિતિને શાંત કહી શકે, આગને પી શકે, એ જ આગને ઠારી શકે છે. ત્યારબાદ ગોવાળોમાં ગિરિધર કેવી રીતે શોભે છે. તો જવાબમાં આવશે ગોવાળોમાં ગિરિધર તાળા મંદિરમાં ચંદ્ર જેવા શોભે છે. ત્યાર પછી પ્રશ્નમાંથી જવાબ આપેલો છે અહીંયા, દાંત રંગાવ્યા બાબતે તેજમલ કયો ખુલાસો આપે છે. તો જવાબમાં આવશે તેજમલ નાનો હતો ત્યારે મોસાળમાં ગયો હતો, મોસાળમાં એમના હોસીલા મામીએ દાંત રંગાવ્યા હતા, આમ છે તે ખુલાસો આપે છે. તેનો અથવા પ્રશ્ન આપેલો છે અહીંયા, પ્રશ્ન નંબર 3 છે તેનો અથવાનો, માતાની આંખોમાંથી કવિ શું પ્રાપ્ત કરે છે. તેનો જવાબ છે સ્ક્રીન પર જોઈ શકો છો. આગળ વધીએ, આપણે પ્રશ્ન આપેલો છે અહીંયા સૂચના છે, નીચેના પ્રશ્ન સૌથી ઉત્તર આપવાના છે અહીંયા. કુલ તમે 8 પૂરી વિભાગ એની જેમ જ છે. આ પ્રશ્ન પહેલો આપેલો છે અહીંયા, રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી લખો. આ પ્રશ્ન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ખાસ આ પ્રશ્ન એક વાર છે જોઈ લેજો, તમે જવાબ તમે છે સ્ક્રીન પર જોઈ શકો છો. બીજો પ્રશ્ન આપેલો છે અહીંયા, હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ અહીંયા આવશે દ્રઢ મનોબળ વર્ણવો. શું આવશે? હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ જણાવો. તેનો જવાબ તમે છે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાં પછી અથવા પ્રશ્ન આપેલો છે અહીંયા, પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહે છે. આ પણ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તેનો જવાબ તમે છે સ્ક્રીન પર જોઈ શકો છો. આગળ વધીએ આપણે વિભાગ સી તરફ. વિભાગ સી તમારે છે વ્યાકરણ વિભાગ હોય છે. સૂચના આપેલી છે અહીંયા, માગ્યા પ્રમાણે ઉત્તર આપવાના છે. પેલો સવાલ આપેલો છે, શબ્દની જોડણી સુધારીને લખવાની છે. આના 1 ગુણ તમારે છે. પેલું છે પ્રતિબિંબ આ રીતે લખાશે, બીજું છે આશીર્વાદ, તેમાં આશીર્વાદ આ રીતે લખાશે.
અહીં વણી માથે છે રેફ આવશે, ત્યારબાદ સંધિ જોડવાની છે અને છોડવાની છે. નયન તેમાં આવશે ને વત્તા અન એટલે નયન, અને રમા પ્લસ ઈ તો જવાબમાં આવશે રમેશ. આપણે તમારે એક એક ગુણની અંદર આવે છે. ત્યારબાદ પ્રશ્ન ત્રણ આપેલો છે, નીચે આપતા શબ્દનું સ્ટીટરૂપ આપવાના છે. આપણે તમારે એક અંદર આવે છે આવડતા તેમાં આવશે આયુષ્ય, અને ભો તેમાં આવશે જમીન. ત્યારબાદ છે સમાસ ઓળખાવો, નર્મદા તેમાં આવશે ઉપપદ સમાસ. ત્યારબાદ છે શેષ શબ્દનો સમાન શબ્દ શોધન લખવાનો છે, તેમાં આવશે બાળપણ. શું આવશે? શૈશવ, તેમાં આવશે સમાનાર્થી બાળપણ. આગળ વધે તેમાં લખવા જણાવી દઉં તમને, જો ફરીથી જોઈન ન કર્યું હોય તો તમે જોઈન કરી લેજો, નવી અપડેટ થશે, નવી નવી મળતી રહેશે, મારે તેઓથી જ બધા જોઈન કરી લેવા. આગળ વધીએ, આપણે પ્રશ્ન છે આપેલું છે અહીંયા નીચેના શબ્દોના વિરુદ્ધ શબ્દ શોધીને લખવાના છે. અહીંયા આના પણ એક ગુણ તમારે છે, સ્નિગ્ધ તેમાં આવશે કઠણ, અને પ્રશંસા તેમાં આવશે નિંદા. ત્યાર પછી પંક્તિનો અલંકાર ઓળખાવાનો છે, આના પણ એક ગુણ છે, ખેતર ખેડીને કરો સીમ સોહામણી. અને જો જવાબ તમારે છે નીચે જણાવવાનો છે કોમેન્ટની અંદર, માટે આ જવાબ તમે જરૂરથી નીચે જણાવી દેજો. ત્યારબાદ છે ભગતનો અવાજ જોયો હોય તો વાંસળી જેવો, આમાં તમારે આવશે ઉપમા અલંકાર. કેવો આવશે? ઉપમા અલંકાર આનો છે જવાબ આવશે. ત્યારબાદ છે રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે, ઘા દેવો તેમાં આવશે પ્રહાર કરવો. શું આવશે? પ્રહાર કરવો. આના તમારે છે એક ગુણ છે રૂઢિપ્રયોગના. આગળ ત્યાર પછી કહેવતનો અર્થ સમજાવો, પારકી માં કાન વધે. જવાબમાં આવશે જેની પાસે લોહીનો સંબંધ ન હોય તે જ વ્યક્તિ કાંઈ શીખવી શકે. ત્યારબાદ શબ્દ સમૂહ આપેલો છે, બાળસકના ઉપલા લાકડા આગળનો રહેતો છેડો, જેમાં આવશે તે ટેડલો. ત્યાર પછી છે પ્રશ્ન 11 છે, લિંગ ઓળખાવાના છે, આગ તેમાં આવશે સ્ત્રીલિંગ, અને બીજું છે ખેતર તેમાં આવશે નપુંસકલિંગ. ત્યારબાદ છે અહીંયા માગ્યા મુજબ ફેરફાર કરવાના છે, મનીષા રસોઈ બનાવે છે, તે તમારે કર્મણી વાક્ય બનાવવાનું છે, મનીષાથી રસોઈ બનાવાય છે. ત્યારબાદ બાળકો પ્રાર્થના કરે છે, તેમાં તમારે પ્રેરક વાક્ય બનાવવાનું છે, બાળકો પાસે પ્રાર્થના કરાવે છે. ત્યારબાદ છે વાક્ય રૂપાંતર કરો, કાબરી જીવે છે, અહીં તમારે છે એનું નિજ વાક્ય બનાવવાનું છે, કાબરી જીવતી નથી. ત્યારબાદ તાજમહેલનું સૌંદર્ય સુંદર છે, આનું તમારે ઉદ્ગાર વાક્ય બનાવવાનું છે, જવાબમાં આવશે વાહ તાજમહેલનું શું સુંદર્ય છે, શું સૌંદર્ય છે. આમ તમારે છે ઉદ્ગાર વાક્ય બનાવવાનું છે. ત્યારબાદ વાક્યમાં સાદુ સંયુક્ત સંકુલ વાક્ય સુધીને લખાવવાનું છે, તો ગોપાળ બાપા અહીં આવશે, ગોપાળ બાપાએ આંબા જાંબુડા અને ચીકુ વાવ્યા હતા, આ તમારું સંકુલ વાક્ય છે. ત્યારબાદ જ્યારે અરુણિમા દિલ્હી જઈ રહી હતી ત્યારે ટ્રેનમાં બદમાશોએ તેમની ચેઇન ખેંચવાની કોશિશ કરી હતી, આ તમારું સંયુક્ત વાક્ય છે. ત્યારબાદ છે કાળ ઓળખાવાનો છે, બે વખત આંગળીઓ સુંધી, આ છે ભૂતકાળ છે, અને ઋષિ ધર્મપત્નીને પૂછે છે, તો આ તમારે છે વર્તમાન કાળ છે. આગળ વધે આપણે ત્યારબાદ આપેલા છે અહીંયા પૂર્વ પ્રત્યય જણાવવાના છે, અહીંયા પૂર્વ પ્રત્યય કે પર પ્રત્યય છે, ગેરહાજરી તેમાં આવશે પૂર્વ પ્રત્યય, અને ધાર્મિક તેમાં આવશે પર પ્રત્યય. ધાર્મિકમાં આવશે ધર્મ પ્લસ ઈક એટલે પર પ્રત્યય, અને ગેરહાજરમાં ગેર પ્લસ હાજર એટલે ગેર તમારે છે અહીંયા પૂર્વ પ્રત્યય થશે, અને ધાર્મિકમાં ઈક જે પાછળ લાગે છે ઈક એ તમારે છે પૂર્વ પર પ્રત્યય થશે. જે આગળ લાગે એને પૂર્વ પ્રત્યય કહેવાય, અને પાછળ લાગે એને પર પ્રત્યય કહેવાય. આગળ વધીએ ત્યારબાદ આપણે વિભાગ ડીની વાત કરીએ, વિભાગ ડી તમારે લેખન વિભાગ હોય છે, સૂચના આપેલી છે અહીંયા અ પંક્તિનો વિસ્તાર કરો, ગમે તે એક કરવાનો છે, બેમાંથી કોઈ પણ એક, તેના ગુણ તમારે 5 છે. સફળતા જિંદગીની અસરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિચાર વિસ્તાર છે, એકવાર જરૂરથી તમારે આનો જવાબ જોઈ લેવો, જે તમે છે સ્ક્રીન પર જોઈ શકો છો. તેનો અર્થ આપેલો છે અહીંયા, વિદ્યા પુસ્તકમાં અને કબજામાં ધન, ભીડ પડે કામ ના આવે એ વિદ્યા ને ધન, તેનો જવાબ તમે છે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી છે બ નાની બહેનને લોકગીત સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે, તેની અભિનંદન પાઠવતો પત્ર લખો. આ તમે છે આપણા એપમાં આપેલો છે પત્ર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 4 ગુણનો પત્ર તમારે છે, તેનો જવાબ તમે છે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી છે ક તમારી શાળામાં યોજાયેલ શિયાળુ રમતોત્સવનો અહેવાલ આ 100 શબ્દમાં લખવાનો છે, આ પણ આપણે છે આઈપીમાં આપેલો છે, આનો જવાબ તમે છે સ્ક્રીન પર જોઈ શકો છો. આ પણ તમારે કુલ છે 4 ગુણનો છે. ત્યાર પછી છે ગદ્યખંડ વાંચીને પ્રશ્ન જવાબ આપવાના છે, આ પણ તમારાથી 4 અંદર પૂછાય છે, 4 ગુણાના પણ તમારે છે ફક્ત વખરો છે સ્ક્રીન પર જોઈ શકો છો. પ્રશ્ન આપેલા છે, પહેલો પ્રશ્ન છે
વૃક્ષો અન્યના સુખ માટે શું કરે છે? જવાબમાં આવશે, વૃક્ષો અન્યના સુખ માટે છાંયો આપે છે. ત્યારબાદ નાશવંત કાયાની ઉપયોગીતા ક્યારે નકામી છે? જવાબમાં આવશે, જો આ નાશવંત કાયાનો ઉપયોગ પરોપકારથી ન થવાનો હોય તો એની ઉપયોગીતા નકામી છે. ત્યારબાદ કોણ પ્રાણાંતે પોતાના સદગુણો ત્યજતું નથી? જવાબમાં આવશે, ઉદાર મનુષ્યો પ્રાણાંતે પણ પોતાના સદગુણો ને ત્યજતા નથી. કોણ? ઉદાર મનુષ્યો. ત્યારબાદ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપવો? જવાબ આવશે, પરોપકારી મનુષ્ય. આગળ હું ત્યાર પછી અપાવી દઉં. આપણા સોશિયલ વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ વગેરે જોઈન કરી લેજો. ત્યાં નવી આપણે સંપર્ક મળતી રહેશે. મારે જરૂરથી જે ભૂલતા નહીં, બધા ફોલો કરી જરૂરથી લેવા. આ ઉપરાંત ધોરણ 9ના વાટ બહારથી પછી તમારે ઉપયોગી વિડીયો નીચે મળી જશે. બધા જવાથી વિડીયો જોઈ લેવા. આગળ ત્યાં પછી આપેલું છે અહીંયા ઈ નીચેના મુદ્દા આધારે 200 તમારે નિબંધ લખવાનો છે. ગમે તે એક લખવાનો છે, ત્રણમાંથી કોઈ પણ એક. આ તમારે છે કુલ 8 ગુણની અંદર નિબંધ આવે છે. આપેલું તમને આપેલું છે મારો યાદગાર પ્રવાસ. નિબંધ તમારે છે સ્ક્રીન પર જોઈ શકો છો. આ તમારા માટે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ છે. તેમજ અત્યારે નિબંધ આપેલો છે અહીંયા વિજ્ઞાન વરદાન કે અભિશાપ, તેનો જવાબ તમે છે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. આપણને એના માટે છે અગત્યનો નિબંધ છે. તો ખાસ આ એક વાર છે નિબંધ તૈયાર કરી લેજો. તો અહીં છે આપણે ધોરણ 9ના છે ગુજરાતી વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું જે મોટું પેપર છે તેનું સોલ્યુશન જોવું છે. આપણે જેલ પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેના અન્ય વિડીયો ઉપલબ્ધ છે, તે બધા જોરથી જોઈ લેજો. અને ખાસ કરીને તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરજો અને વિડીયોનો શેર પણ જરૂરથી કરી દેજો. આ ઉપરાંત આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ વગેરે જો ન કરી દેજો. ખાસ તમને છે નવી અપડેટ ત્યાં મળતી રહેશે. તો આજના વિડીયોમાં આટલું જ. 5 મિનિટ્સમાં થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. વંદે માતરમ. થેન્ક યુ.